હાય હું છું આકાશ ઝાલા. તમે મને જી હેલારો અફરા તફરી ગુજ્જુ બાજગરેટ જેવી ઘણી બધી ફિલ્મો અભિનય કરતા જોયું હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે ને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ. પ્રણામ સ્ટુડન્ટ, હું SR ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. બાર સાયન્સમાં આપણે આજે પણ નીટના કેટલાક IMP MCQ સોલ્વ કરીશું. ચેપ્ટર નંબર 5, ત્રીજાના આવશે મિક્સ, પાંચમું આનુવંશિકતા ભિન્નતા, ત્રીજું અને ચોથું જે છે, ત્રીજું માનવ પ્રજનન અને ચોથું કુટુંબ નિયોજનની પદ્ધતિઓવાળું પ્રાજનનિક સ્વાસ્થ્ય. તો તમારા વંશાવળી નકશા તૈયાર કરવામાં અલગ અલગ સિમ્બોલ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે, પણ એમાં અમુક સિમ્બોલ હજુ મિસિંગ છે. એમ ટૂંકમાં આપણે જનરલી ચોરસ વડે દર્શાવવામાં આવતો પુરુષ સાદો પુરુષ એમ, અને વર્તુળ વડે દર્શાવવામાં આવતો સ્ત્રી સાદી સ્ત્રી. લગ્નગ્રંથિ તો બંને વચ્ચેની આડી લાઈન, તો એક સિમ્બોલ આ રહે, બીજો સિમ્બોલ, ત્રીજો સિમ્બોલ સ્ત્રી અને પુરુષ લગ્નગ્રંથિથી જોડાયા. જે સિમ્બોલ તમારે નથી આપે એ ખાસ લખી નાખજો. પછી લગ્નગ્રંથિથી જોડાયા બાદ સંતાન જે પ્રાપ્ત થાય, સપોઝ 3 છોકરીઓ અને 2 છોકરાઓ પ્રાપ્ત થયા, તો આ એક સિમ્બોલ. આની અંદર તમારા જો આ રીતે દર્શાવવામાં આપેલું હોય તો જાતિ નિશ્ચિત નથી એમ. પછી જોડિયા ટ્વિન્સ, તો ટ્વિન્સ બાળકો જે જન્મ એમાં તમારે 2 ભાગ પાડી દેવાના, મોનોઝાયગોટિક અને દ્વિયુગ્મી, એટલે કે એક યુગ્મી મોનોઝાયગોટિક એટલે એક યુગ્મી અને ડાયઝાયગોટિક દ્વિયુગ્મી. હવે બંને છોકરાઓ હોઈ શકે, બંને છોકરીઓ હોઈ શકે, તો દર્શાવવાની સંજ્ઞા બંને છોકરાઓ. આ ઇન્ડિકેટ કરે છે મોનોઝાયગોટિક. ઝાયગોટ એટલે ફલિતાંડ, એક જ ફલિતાંડ, એક શુક્રકોષ અને એન્ડ એક અંડકોષ ફલનમાં ફાળો આપે પરિણમતી સંતતિ. પહેલો ફલનથી નિર્માણ પામતો સૌપ્રથમ કોષ આપણે કીધું ઝાયગોટ અથવા તો ફલિતાંડ. પછી એ ફલિતાંડની અંદરથી 2 બાળકોનો જન્મ થાય તો એ મોનોઝાયગોટિક, પણ એક શુક્રકોષ અને એક અંડકોષ ફલનમાં ફાળો આપે તો એને એક યુગ્મી તરીકે ઓળખવા. જરૂરી નથી બંને છોકરીઓ પણ થઈ શકે. તો આ રીતે સિમ્બોલાઇઝ કરેલો હોય તો આને યાદ રાખવાનું તમારે મોનોઝાયગોટિક એમ. પણ ડાયઝાયગોટિકની અંદર 2 છોકરા 2 છોકરી, 1 છોકરો 1 છોકરી, આ સિમ્બોલ યાદ રાખવાનું. એટલે ડાયઝાયગોટિકમાં 2 ઝાયગોટ બને એમ, 2 ઝાયગોટ બને એનો મતલબ 2 ફલિતાંડનું નિર્માણ થાય, એટલે 2 શુક્રકોષ અને 2 અંડકોષો ફલનમાં ફાળો આપે એમ. એટલે 2 ઝાયગોટનું નિર્માણ થાય તો દ્વિયુગ્મી તરીકે ઓળખાય. એમાં સંભાવના બંને છોકરા હોઈ શકે, બંને છોકરી હોઈ શકે, 1 છોકરો અને 1 છોકરી પણ હોઈ શકે એમ. તો ટ્વિન્સ જોડિયામાં મોનોઝાયગોટિક અને ડાયઝાયગોટિક આ બંનેના, તો અહીંના ટોટલ 5 સિમ્બોલ તમારે યાદ રાખવાના. અસરગ્રસ્ત પુરુષ હોય, અસરગ્રસ્ત સ્ત્રી હોય તો એમને તો રંગીન બનાવવામાં આવે, એ આપણે આપેલું છે. આ અસરગ્રસ્ત પુરુષ, અસરગ્રસ્ત સ્ત્રી, તો વર્તુળને પણ રંગીન બનાવી દેવામાં આવે, ચોરસને પણ રંગીન બનાવી દેવામાં આવે.
અસરગ્રસ્ત પુરુષ અને સ્ત્રી તો વંશાવળી નકશો તૈયાર કરવામાં આ એક સંજ્ઞા યાદ રાખવાની. બીજા નંબરમાં દૈહિક પ્રચ્છન્ન માટે વિષમયુગ્મી અડધું ભર દેવામાં આવે પણ અડધું ખાલી રાખવામાં આવે તો એનું ઇન્ડિકેશન કરવાનું દૈહિક પ્રચ્છન્ન ખામી માટે વિષમયુગ્મી. તો આ રીતે થયું કહેવાય એમ. પછી લિંગ સંકલિત લક્ષણ કે રોગ માટે વાહક સ્ત્રી આ એક સિમ્બોલ યાદ રાખવાનું. પછી એક સજીવનું મૃત્યુ આ રીતે અથવા વર્તુળમાં તો સજીવનું મૃત્યુ ઇન્ડિકેટ કરે છે. આ 10મા નંબરની સંજ્ઞા. 11મા નંબરની સંજ્ઞા કસુવાવડ અથવા ન જન્મેલ બાળક જાતિ અનિશ્ચિત. આ બી યાદ રાખજો. કસુવાવડ અથવા ન જન્મેલ બાળક જાતિ અનિશ્ચિત. પછી 12મા નંબરનું સિમ્બોલ સગોત્ર લગ્ન. બે આડી લાઇનથી દર્શાવવામાં આવે વર્તુળ અને ચોરસને જોઈન્ટ કરીને તો એ સગોત્ર લગ્ન લઈ લેવાનું. પછી રોગગ્રસ્ત નર બાળક સાથે પિતૃવો 13મા નંબરની સંજ્ઞા. પિતૃ સાધારણ લીધા આપણે પણ એમને જે સંતતિ ઉત્પન્ન થઈ ચોરસમાં દર્શાવી છે એનો મતલબ એ નર બાળક થયું. એટલે રોગગ્રસ્ત નર બાળક સાથે સામાન્ય પિતૃવો એમ એવું ઇન્ડિકેશન થયું. રોગગ્રસ્ત નર બાળક સાથેના પિતૃવો. આ એક થયું કહેવાય. એના લાસ્ટ સંજ્ઞા આપી છે 5 અસરવિહીન સંતતિઓ. તો આ તમારા બધી જ સંજ્ઞાઓ આવી ગઈ. આને લગતી કોઈ પણ સંજ્ઞા પૂછાય આપેલ સંજ્ઞા વંશાવળી નકશો તૈયાર કરવા માટે શું સૂચવે છે એમ ટૂંકમાં. આઈએમપીમાં મોનોઝાયગોટિક અને ડાયઝાયગોટિક ખાસ લેવાનું. મોનોઝાયગોટિકમાં એક શુક્રકોષ એક અંડકોષ ફલનમાં ફાળો આપે એક ઝાયગોટ બને પછી એ ઝાયગોટમાંથી બે ટ્વિન્સનું નિર્માણ થાય. પણ ડાયઝાયગોટિક દ્વિયુગ્મીમાં બે શુક્રકોષો અને બે અંડકોષો ફાળો આપે. બે શુક્રકોષો અને બે અંડકોષો ફાળો આપે. મોનોઝાયગોટિક એક યુગ્મી જે હોય એમાં બંને છોકરાઓ જ હોઈ શકે ટ્વિન્સ અથવા બંને છોકરીઓ જ હોઈ શકે એમ. એક છોકરો અને એક છોકરી હોય તો એ ડાયઝાયગોટિક દ્વિયુગ્મી કહેવાય. આ ખાસ યાદ રાખવાનું. એટલે 5 સંજ્ઞાઓ એની આપણે હાઇલાઇટ કરીએ. એટલે મોનોઝાયગોટિક ડાયઝાયગોટિક એ બધી જ સંજ્ઞાઓ તમારે યાદ રાખવાની. બીજું વંશાવળી નકશો તૈયાર કરવામાં આપેલ ખામીઓ કયો રોગ સૂચવે છે તેના બે નકશા તો તમારે જે આપેલા છે તો ગોખી જ મારવાના છે પાઠ્યપુસ્તકની અંદર. એક સ્નાયુમય ક્ષીણતા આપેલી છે એમ દૈહિક પ્રભાવી લક્ષણ અને બીજું દૈહિક પ્રચ્છન્ન લક્ષણ આપેલું છે સિકલ સેલ એનિમિયા. બંને ખામીઓ તમારે દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય એમ. એટલે આના લગતા ગમે તે એમસીક્યુ આવે એ એમસીક્યુ તમારા આલેખ ઉપરથી સોલ્વ કરવાના આવે. ખામીઓ આપણે કીધેલી છે તમને બે પ્રકારની ખામીઓ હોય એમ. દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી, દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી, દૈહિક રંગસૂત્ર લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી અને લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી.
તો એ તો ગમે તે તમારા હાઇલાઇટ કરેલો હોય આલેખ, બે મુખ્ય ચાર્ટ ઉપરથી આપણે ઓળખવાનું કીધું તમને એમ. કે દાખલા તરીકે આપણે કીધું પિતા દ્વારા પુત્રી ન થાય, માતા દ્વારા પુત્ર ન થાય, તો આ ખામી આપણે કહી દીધી છે લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. અને પિતા દ્વારા પુત્ર પુત્રી બંને થાય, માતા દ્વારા પુત્ર પુત્રી બંને થાય, તો જ એને દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી તરીકે ઓળખવામાં આવે. તો આ જેટલી બી ખામીઓ છે એના નકશા અને નકશા વાઇઝ તમારે ઓળખવાની સંજ્ઞા આપેલ નકશો શું સૂચવે છે એમ, આપેલ નકશામાં કઈ ખામી દર્શાવે છે. પછી મેં તમને લિંગી રંગસૂત્રની પ્રભાવી, લિંગી રંગસૂત્રની પ્રચ્છન્ન, દૈહિક રંગસૂત્રની પ્રભાવી, દૈહિક રંગસૂત્રની પ્રચ્છન્ન, એની બધાનું આપણે અલગ ઉદાહરણ સાથે બધાના સેપરેટ અલગ લખેલા છે એમ. દૈહિક રંગસૂત્ર સંલગ્ન લક્ષણો, લિંગી રંગસૂત્ર સંલગ્ન લક્ષણો, તમામ લક્ષણો તમારા આવી ગયા છે એમ ટૂંકમાં, બરાબર. અને આલેખ તમારે બે આપેલા જ છે એમ, એ બે આલેખ તો તમારે ગોખી જ મારવાના એમ ટૂંકમાં. એટલે આ રાઉન્ડ ઉપરથી તો આપણે શું, રાઉન્ડ ઉપરથી આપણે કીધેલું જ મેં તમને, માતા પિતા પુત્રી પુત્ર. તો માતા દ્વારા પુત્રન થતી હોય, પિતા દ્વારા પુત્રીને થતી હોય, તો આ લિંગી રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. પણ માતા દ્વારા પુત્રી પુત્ર બંને થાય, માતા દ્વારા પુત્રી પુત્ર બંને થાય, પિતા દ્વારા પણ પુત્રી પુત્ર બંને થાય, તો એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. અને પેઢી મિસિંગ હોય, કે પેઢી કઈ મિસિંગ છે, વચ્ચે બધી જ પેઢીઓની અંદર જો રોગ આપેલો હોય, તમામ પેઢીઓ જો રોગ ઇન્ડિકેટ કરતી હોય, તો યાદ રાખવાનું તમારે એ પ્રભાવી ખામી કહેવાય. પણ એકાદી પેઢી જો વચ્ચે મિસિંગ હોય, એકાદી પેઢીમાં જો રોગ ના આપેલો હોય, એકાદી પેઢીના સભ્યો સામાન્ય હોય, તો એ પ્રચ્છન્ન ખામી થઈ કહેવાય. તો એના લગતા આલેખો, એક આલેખ આપણે આપેલો દાખલા તરીકે રાઉન્ડ શેપ, હારવી સંતાનો એમનો થયા, પુત્રી સામાન્ય, પુત્ર રોગિષ્ઠ થયો, પાછો પુત્ર સામાન્ય, પુત્રી રોગિષ્ઠ, ચાર સંતાનો થયા દાખલા તરીકે એમ. હવે આમાં આ જે સામાન્ય પુત્ર છે, સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે, એમને ત્રણ સંતાનો થયા એમ ટૂંકમાં. અને આ જે રોગિષ્ઠ પુત્રી છે, એ સામાન્ય સભ્ય સાથે લગ્ન કરે, તો ત્રણ સંતાનો એમને પણ જન્મ્યા, એક સામાન્ય પુત્ર, રોગિષ્ઠ પુત્રી અને સામાન્ય. તો આ આલેખ શું દર્શાવે છે એમ, સિમ્પલ ક્વેશ્ચન આ રીતે બનાવવામાં, આપેલ વંશાવળી નકશો શું દર્શાવે છે, ક્વેશ્ચન આ રીતે બનાવ્યો. આપેલ વંશાવળી નકશો શું દર્શાવે છે, ઓપ્શન તો એ જ હોય તમારો. ઓપ્શન શું હોય, લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી, લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી, દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી, દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી. તો વિકલ્પોની અંદર તો ચાર જ આપેલા હશે. ઓપ્શન દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી, દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી, લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી, અને લિંગી રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી, આ ચાર વિકલ્પો મૂકેલા છે. દરેક આડી લાઇનના સભ્યો પેઢી સૂચવે છે એમ, આડી લાઇન પેઢી ઇન્ડિકેટ કરે એમ ટૂંકમાં. તો અહીંયા પહેલાં પેરેન્ટ્સ ઉપરથી તમારે લઈ લેવાનું, પહેલી પેઢી ઉપરથી પહેલાં તો નક્કી કરી દેવાનું લિંગી રંગસૂત્રની ખામી છે કે દૈહિક રંગસૂત્રની ખામી છે. માતાનો રોગ આપેલો છે, એના સંતાનો થયા ટોટલ, આ પતિ પત્ની બંને લગ્ન ગ્રંથિથી જોડાયા, તો પહેલાં તો આમને સંતાનો કેટલા એમ, તો સંતાનો ચાર સંતાન થયા કહેવાય. પહેલું સંતાન, આ બીજું સંતાન, આ ત્રીજું સંતાન, આ ચોથું સંતાન. આ સંતાન નથી, હા,
આ સંતાન નથી, એ તો એ જે સંતાન જન્મ્યા એ લગ્ન કરે છે મોટા થઈને, એ લગ્ન કરનાર સેકન્ડ સભ્ય કહેવાય. એટલે તો ચાર સંતાન જન્મ્યા, ચાર સંતાનની અંદરથી બે પુત્રી છે અને બે પુત્ર જન્મ્યા કહેવાય. બે પુત્ર જન્મ્યા અને બે પુત્રી જન્મ્યા, પણ અહીંયા માતાનો રોગ છે તો માતાના કારણે રોગ પુત્ર નહીં થાય છે, માતાના કારણે રોગ પુત્રી નહીં થાય છે. તો હું આને દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી કહી દઉં પહેલાં. તો દૈહિક રંગસૂત્ર સંલગ્ન લિંગી તો આવે નહીં આમાં, કારણ કે માતા દ્વારા પુત્ર પુત્રી બંને થાય છે. હવે જે આ જે આપ્યું ને આના તમારે પેઢી તરીકે કાઉન્ટ નહીં કરવાનું, એમ આ પેઢી ના કહેવાય એમ ખેલાયો, આને મિસિંગ જ રાખવાનું. કારણ કે આમાં જુઓ જે લગ્ન ગ્રંથિથી જોડાય એ પણ સાધારણ છે, રિઝલ્ટ સંતતિ જન્મી એ બધા સામાન્ય છે. તો આ સામાન્ય સામાન્ય થયું તો આને તો ચાર્ટમાં ગણતરીમાં લેવાનું જ નહીં, હંમેશા યાદ રાખજો. પછી આના લગતા 50 જેવા ચાર્ટ આવે ને તો બી તમે સોલ્વ કરી શકો, ગમે તેટલા ચાર્ટ આવે એમ તો. આને કાઉન્ટ નહીં કરવાનું, આમાં ખામી છે, આમાં ખામી છે, આમાં ખામી છે, બધી જ પેઢીઓમાં ખામી છે. બધી જ પેઢીઓમાં ખામી હોય તે પ્રભાવી ખામી કહેવાયનો મતલબ દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી પણ બધી પેઢીઓમાં જોવા મળે છે. તો પ્રભાવી ખામી થઈ તો આનો આન્સર રહેશે એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી છે. અને એનું ઉદાહરણ સ્નાયુ ક્ષીણતા, એ એક્ઝામ્પલ આ ખામીને સ્નાયુ ક્ષીણતા કહે છે. હવે એ જે સ્નાયુ ક્ષીણતા છે એના આપણે શું લખેલું છે તો મસ્ક્યુલર માયોટોનિક ડિસ્ટ્રોફી. માયોટોનિક ડિસ્ટ્રોફી એટલે સ્નાયુમય ક્ષીણતા, હૃદ સ્નાયુમાં ઘસારો થાય એમ ટૂંકમાં. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી પણ છે આપણા સ્નાયુમય ક્ષીણતા એને પણ કહેવાય, મસલ્સ ડિસ્ટ્રોફી. ડિસ્ટ્રોફી શબ્દ કેમ આવ્યો તો ચેપ્ટર નંબર 6 તમારા આવી ગયું. માનવ શરીરમાં લગભગ 30,000 જેટલા જનીન હોય, એમાં મોટામાં મોટું એક જનીન લખેલું છે તમારા ડિસ્ટ્રોફીન. માનવ શરીરનું મોટામાં મોટું જનીન, સૌથી મોટું જનીન, એમાં વિકૃતિ થાય એટલે માયોટોનિક ડિસ્ટ્રોફી નામની ખામી થાય એમ ટૂંકમાં. એટલે હૃદ સ્નાયુમાં ઘસારો થાય એમ. તો આ ઇન્ડિકેટ કર્યું, આ ખામી આપેલ વંશાવળી નકશો શું દર્શાવે છે તો દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી થઈ સ્નાયુ ક્ષીણતા અથવા માયોટોનિક ડિસ્ટ્રોફી તરીકે ઓળખવામાં આવે. આ એક વંશાવળી નકશો તમારે થયો કહેવાય. બીજો વંશાવળી નકશો આપેલો છે એ નકશો પણ શું દર્શાવે છે, વિકલ્પો હું એના એ જ રાખીશ એમ ટૂંકમાં, ખાલી ક્વેશ્ચન ચેન્જ કરું છું. વિકલ્પોમાં તો એનું એ જ રહેશે. બરાબર, પછી આના લગતી હું એક્ઝામ લઈશ એની અંદર નકશા આપેલા હશે એમ ટૂંકમાં, એ તમારે આઈડેન્ટિફાય કરવાના છે એમ ટૂંક. 5 સંતાન થયા છે, આ રીતે થયું. હવે આ સામાન્ય સભ્ય સાથે લગ્ન કરે છે, આપેલ વંશાવળી નકશો શું દર્શાવે છે, વિકલ્પો એના એ જ છે એમ. દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી ખામી, દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી, લિંગી રંગસૂત્ર એનું એ જ. તો આમાં તમે જોઈ શકો, ભલે પેરેન્ટ્સ તમારા આપ્યા સાધારણ લખ્યા છે એ લોકોએ, પણ પહેલી પેઢી ઉપરથી નક્કી કરી દેવાનું કે આ લગ્ન ગ્રંથિથી જોડાય તો સંતાન જે જન્મ્યા એમાં સંતાનમાં પુત્ર નહીં ખામી થાય છે, પુત્રી નહીં ખામી થાય છે. એનો મતલબ હું કહી દઈશ, દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી કહેવાય. હવે આ દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામી થઈ, હવે પેઢી તમે જુઓ તો અહીંયા નથી રોગ, અહીંયા છ આ પેઢીમાં નથી. આને કાઉન્ટ કરવાની, હા પહેલાંમાં આપણે ડિલીટ કરી નાખ્યું, પણ આને કાઉન્ટ કરવાની, કારણ કે લગ્ન ગ્રંથિથી જોડાયા સંતાનોમાં ખામીનું ઉલ્લેખ કરેલો છે એમ ટૂંકમાં. તો શું થયું કહેવાય, ખામી નથી ખામી છે, ખામી નથી ખામી છે, એનો મતલબ પેઢી વચ્ચે મિસિંગ છે એમ.
પણ એક પેઢી મિસિંગ હોય તો એ પ્રચ્છન્ન ખામી, તો દૈહિક રંગદ્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી થઈ કહેવાય. અને આનું બેસ્ટ ઉદાહરણ આજે દૈહિક, તો આમાં જવાબ કયો આવશે? તમારા આ ટાઈપનો વંશાવળી નકશો આપ્યો અને આપેલ નકશો શું દર્શાવે છે? તો દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી. અને આ પ્રચ્છન્ન ખામીનું ઉદાહરણ તમારે લેવાનું સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા આખે આખું થયું કહેવાય. તો હવે આના લગતા જેટલા બી ચાર્ટ, જેટલા બી આલેખ હોય, એ બધા જ આલેખ આપણે સોલ્વ કરી નાખીએ. તમારા બે આપેલા છે, સિકલ સેલ એનિમિયા, લાઇનસ પોલિંગે શોધીથી રક્તકણો દાંતરડા આકારના થઈ જાય, પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ કીધું હતું આપણે, હિમોગ્લોબિનની બીટા સાંકળમાં છઠ્ઠા સ્થાને ગ્લુટેમિક એસિડ હોવું જોઈએ, પરંતુ ગ્લુટેમિકની જગ્યાએ જો વેલાઇન નામનું એમિનો એસિડ સ્થાન પ્રાપ્ત કરે તો એના કારણે સિકલ સેલ એનિમિયા નામની ખામી થાય, રક્તકણો દાંતરડા આકારના થઈ જાય, બ્લડની ક્વોલિટી ચેન્જ થઈ જાય, એટલે ક્વોલિટેટિવ રોગ કહેવાય, ગુણાત્મક રોગ કહેવાય એમ ચલાવ્યો. અને જથ્થાત્મક રોગ હતો થેલેસેમિયા, એમ બંને બ્લડ સાથે સંકળાયેલા રોગો કહેવાય એમ. તો આ બે નકશા તમારા આપેલા છે, બંને નકશાની આપણે સમજૂતી આપીએ. હવે આને લગતા આપણે ચાર પાંચ નકશા અન્ય સોલ્વ કરીએ એમ ટૂંકમાં, તો એની ઉપરથી લગતો ગમે તે દાખલો આવે એમ ટૂંકમાં, ગમે તે રોગ નકશા ઉપરથી તમને ઓળખવાનો કહે તો એ નકશા ઉપરથી તમે ઇઝીલી પહેલી પેઢી ઉપરથી જ નક્કી પહેલાં કરી દેવાનું, દૈહિક રંગસૂત્રની ખામી છે કે લિંગી રંગસૂત્રની ખામી છે એમ. એ મેં તમારી સમજૂતી આપી દીધી છે, પિતા દ્વારા પુત્રીને થાય અને માતા દ્વારા પુત્રને થાય તો લિંગી રંગસૂત્રની ખામી કહેવાય. બંનેને થતી હોય તો આપણે જે બે નકશાનો અભ્યાસ કર્યો એ બંને નકશા કયા કહેવાય? દૈહિક રંગસૂત્ર સંલગ્ન ખામીઓના ઉદાહરણ થયા કહેવાય. પિતા દ્વારા પુત્રીના, માતા દ્વારા માત્ર પુત્રને થતો હોય એવા પણ નકશા હોય તો એ લિંગી રંગસૂત્ર. પછી પેઢી જોવાની, બધી પેઢીઓમાં રોગ આપેલો હોય, એકાદી પેઢી મિસિંગ હોય તો એના આધારે નક્કી થાય. તો અન્ય નકશા આપણે સોલ્વ કરીએ નેક્સ્ટ વિડીયોની અંદર.